નમસ્કાર, એસ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચારમી. તો નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. ઈડરના દામોદર કોમ્પ્લેક્સમાંથી બિનવારસી રૂપિયા ભરેલી બેગ મળી આવતા દામોદર કોમ્પ્લેક્સમાંથી એક બિનવારસી બેગ પડી હતી. આ બેગ લોકોની નજરે ચડતા લોકોએ ઈડર પોલીસને જાણ કરી હતી. તેમજ એક બિનવારસી પડી છે તેવા સમાચાર વહેતા થતા લોકોના ટોળે ટોળા બેગ પાસે ઉમટી પડ્યા. લોકોના મુખે બેગ વિશે જુદી જુદી ચર્ચાઓ થવા લાગી. ત્યાં પોલીસકર્મી આવી બેગની તપાસ કરતા બેગમાં 20ની 100ની 500 તથા 2000ની નોટો માલુમ થતા બેગને પોલીસકર્મી દ્વારા બેગનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી. પૈસા ભરેલ બેગ મળી આવવાની ઘટનાને જાણ થતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા. અને રૂપિયા ભરેલ બેગ ક્યાંથી આવી છે તે લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો. જોકે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રાકેશ નાયક સાથે અનેસ ગુજરાત ન્યૂઝ, ઈડર. યશોદા ગર્લ્સ શૈક્ષણિક સંકુલ ખાતે પ્રી આયુર્વેદિક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જસદણ સહિત આજુબાજુના ગામના લોકોએ પણ લાભ લીધો હતો. જસદણના જૂના કોઠી રોડ હનુમાન મંદિર પાસે આવેલા યશોદા ગર્લ્સ શૈક્ષણિક સંકુલ ખાતે જિલ્લા પંચાયત રાજકોટ આયુર્વેદ શાખા હસ્તક સરકારી આયુર્વેદ દવાખાનું કંસેરા દ્વારા ફ્રી આયુર્વેદિક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરાયું. આયુર્વેદિક કેમ્પમાં ડોક્ટર દ્વારા ડાયાબિટીસ, બીપી, પાચનતંત્રને લગતા રોગો, ભૂખ ન લાગવી, વજન ન વધવું, જૂની શરદી, ઉધરસ, શ્વાસ, ચામડીના રોગો, દાદર, ખરજવા, મેદસ્વીપણું, કિડનીને લગતા રોગો, હૃદયને લગતા રોગો, વા, સાંધાના દુખાવા, લોહી તેમજ કેલ્શિયમની ઉણપ વગેરેનું નિદાન તેમજ સારવાર ફ્રી કરવામાં આવી. આ કેમ્પ દરમિયાન સવારના 9:30 થી 1 વાગ્યા સુધી જસદણ સહિત આજુબાજુના વિસ્તારના લોકોએ આયુર્વેદ સારવારનો લાભ બહોળી સંખ્યામાં લીધો હતો. જિલ્લા પંચાયત રાજકોટ આયુર્વેદિક શાખા દ્વારા સરકારી આયુર્વેદિક કનેસરા હોસ્પિટલ દ્વારા ફ્રી આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવેલું, જેમાં 100 જેટલા અંદાજિત લોકોએ ભાગ લીધો, કે જેની અંદર ડોક્ટરોએ ડાયાબિટીસ, બીપી, પાચન, વા, કમર, પગ, ચામડી જેવા રોગોનું નિદાન કરી આપેલું અને એની સારવાર કરી. મારું નામ ભલાણી કિંજલ. વિપુલ ચાવડા સાથે રાજબહાડા, એનએસ ગુજરાત ન્યૂઝ, જસદણ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નગરપાલિકામાં ચૂંટાયેલા સભ્યોની સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં પાર્ટીના વહેત મુજબ સર્વાનુમતે કારોબારી તથા વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ભાજપ શાસિત નગરપાલિકાના વિશાળ સભાખંડમાં સાબરકાંઠા જિલ્લા ભાજપના વીએન રાવલ, ભાજપ શહેર વિજયભાઈ પટેલ અને નગરપાલિકાના પ્રમુખ ગીતાબેન પટેલ તથા ઉપપ્રમુખ નયનભાઈ દેશાની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીની વહેપ મુજબ કારોબારી તેમજ નગરપાલિકાની વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી, જેમાં કારોબારી સમિતિના ચેરમેન પદે કોકિલાબેન વિજયભાઈ પટેલને રિપીટ કરવામાં આવ્યા. જાહેર બાંધકામ સમિતિના ચેરમેન પદે અરવિંદભાઈ કાળીદાસ પરમાર, નગર આયોજિત સમિતિના ચેરમેન ગીતાબેન બિપિનભાઈ સોની, પાણી પુરવઠા સમિતિના ચેરમેન પદે ધવલભાઈ ભાસ્કરભાઈ રાવલ, આરોગ્ય સમિતિના ચેરમેન પદે મહેબૂબભાઈ બલોચ, દિવાબતી સમિતિના ચેરમેન પદે ગોવિંદભાઈ કેશરીસિંહ પરમાર, ગટર યોજનાના ચેરમેન પદે દીપકભાઈ હસમુખભાઈ કડિયા, ટાઉન હોલ સમિતિમાં રાજેશકુમાર રતિલાલ ટેકવાણી, એસ્ટાબ્લિશમેન્ટ સમિતિના ચેરમેન પદે ગીતાબેન સંજયભાઈ પટેલની સર્વાનુમતે પાર્ટીના વહેપ મુજબ કરવામાં આવી. તો તમામ સભ્યોએ વધાવી લીધી હતી, જ્યારે કારોબારી તેમજ અન્ય સમિતિઓની રચના થતાં હવે નગરના વિકાસ માટે દરેક ચેરમેનોને પોતપોતાના વિભાગોની જવાબદારી અદા કરવા અપીલ કરવામાં આવી હતી. તો વિરોધ પક્ષના નેતા દીપ્તિબેન બ્રહ્મટ તથા નિખિલભાઈ પટેલ, રાણાભાઈ સહિત વિપક્ષના સભ્યો પણ હાજર રહ્યા હતા. પ્રાંતિજ નગરપાલિકાના સામાન્ય સભાખંડમાં જે સામાન્ય સભાની મિટિંગમાં પાર્ટી દ્વારા વિવિધ સમિતિઓની નિમણૂક કરવામાં આવી હતી, એમાં શ્રી કોકિલાબેન વિજયભાઈ પટેલની કારોબારી તરીકે ફરી રિપીટ કરવામાં આવે છે, એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તથા દરેક સમિતિના સભ્યોને, એટલે કે બાંધકામ, આરોગ્ય, નિરાબત્તી એવા બધા સભ્યોની સમિતિ 18 સમિતિઓની રચના કરવામાં આવી. એ સમિતિઓના દરેક ચેરમેનશ્રીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તથા સામાન્ય સભાના દરેક સદસ્ય, એટલે અપક્ષો તથા કોંગ્રેસના સભ્યશ્રી
દરેક સદસ્ય મને સાથ સહકાર આપે એ બધાનો પણ ખૂબ ખૂબ આભાર માનું. અસ્તુ, જય હિન્દ, જય ભારત. ચીલ રાવલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, પ્રાંતિજ. માણિયાહાટીના જૂઠોડ ગામે પીજીવીસીએલ મનમાની સામે ફરિયાદ ઉઠી. માણિયાહાટીના જુઠર ગામે લોકો દ્વારા નબળા પુલ અને જર્જરિત તારના કારણે શોર્ટ સર્કિટનો ભય સતા આવી રહ્યો છે અને અનેક જગ્યાએ ખુલ્લા તાર જોવા મળે છે. આ બાબતે અનેક વખત પીજીવીસીએલને ફોન તેમજ રજૂઆત કરવામાં આવેલ તો ફાલતુનો જવાબ આપવામાં આવે છે, જેથી કરીને લોકો દ્વારા ગ્રામ પંચાયતને જર્જરિત પુલ તેમજ તાર બદલવા રજૂઆત કરવામાં આવી છે. જો કોઈ શોર્ટ સર્કિટ થાય તો જવાબદાર કોણ રહેશે તે બાબતનો પણ પ્રશ્ન પણ ગ્રામ પંચાયત ન્યાય સમિતિ અધ્યક્ષ મહેશ કાથર દ્વારા પીજીવીસીએલ સામે પ્રશ્ન ઉઠાવ્યા છે. વધુમાં જોઈએ તો ગામની અંદર અનેક જગ્યાએ પોલ તેમજ તાર જર્જરિત છે, અનેક વખત પાવર પણ જાય છે. જો પીજીવીસીએલ યોગ્ય કાર્ય નહીં કરે તો અકસ્માત થવાના પણ ભય સતાવે છે અને કાયમી ધોરણે ગામને હેલ્પર આપે તેવી પણ ગામ લોકોની માંગ છે. સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ ગ્રામ પંચાયત જુઠર કાથર મહેશ, અમારા ગ્રામનો પ્રશ્ન એવો છે કે પીજીવીસીએલના તાર જર્જરિત હાલતમાં છે અને પોલ પણ જર્જરિત હાલતમાં છે અને લાઇટના ધાંધિયા હોય છે 4-5 દિવસથી અને પીજીવીસીએલમાં અમે ફોન કરીએ છીએ તો કોઈ વ્યવસ્થિત જવાબ મળતો નથી અને ખોટા ફાલતુ જવાબ આપે છે અને લાઇટ અમારા ગામમાં 4-5 દિવસથી આવતી નથી. એના માટે અને ખાસ કરીને જર્જરિત જે પોલને વાયર છે, કોઈ પણ અકસ્માત થાય તો પીજીવીસીએલને જવાબદારી રહેશે એવી અમારી માંગ છે, તાત્કાલિક રિપેર કરે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, માયાહાટી. અમદાવાદના કર્ણાવતી ક્લબ ખાતે નેશનલ લેવલે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું. મહાનવી સ્પોર્ટ્સની ચેલેન્જિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરાયું હતું. ફિટનેસ ફેડરેશન દ્વારા ભારતમાં સૌપ્રથમ ફર્સ્ટ નેશનલ ફંક્શન ફિટનેસ ચેમ્પિયનશિપનું 2019નું આયોજન કરવામાં આવ્યું. 14 જૂનથી 16 જૂન સુધી આ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં અમનદીપસિંહ ગોત્રા ડિરેક્ટર અને કર્ણાવતી ક્લબ તરફથી ડિરેક્ટર વિરલભાઈ પટેલ, અસિસ્ટન્ટ ટેકનિકલ ડિરેક્ટર રોહન મુઠા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. ઉમંગ ડોન ફિટનેસ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ છે તેમજ આ સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં કર્ણાવતી વેન્યુના પાર્ટનર પણ હતા. આ અંગે માહિતી આપતા મિસલતા શર્મા, જનરલ સેક્રેટરી ફિટનેસ સ્પોર્ટ્સ ફંક્શનના ઓફ ઇન્ડિયા તરફથી જણાવવામાં આવ્યું, આ ઇવેન્ટનું તાત્પર્ય સ્પોર્ટ્સની સાથે સાથે ફિટ રહેવા માટે લોકો સુધી સંદેશો પહોંચાડવાનો એક માધ્યમ છે. તેમજ આ ફેડરેશન એ યુએસએ સાથે એફિલેટેડ છે, જેમાં 16-60 વર્ષના સ્પોર્ટ્સ સાથે જોડાયેલા લોકોએ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. લોકો આમાં ભાગ લઈ રહ્યા છે, જેમાંથી મશીનની નહીં પરંતુ મેદાનમાં રહીને ઇક્વિપમેન્ટ સાથે કઈ રીતે એક્સરસાઇઝ કરવામાં લાભદાયક છે તે માટે અવેર કરવામાં આવશે, જેમાં રીતની સ્પોર્ટ્સ એક્ટિવિટી ડિઝાઇનનો કરવામાં આવશે. આ સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં મેલ ફિમેલ બંને સામેલ રહેશે. ટુર્નામેન્ટમાં 10-12 વર્ષના સ્ટેટના પાર્ટિસિપેન્ટ છે, જેમાં ઉત્તરાખંડ, ચેન્નાઈ, ચંડીગઢ, પંજાબ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાત વગેરે સ્ટેટથી સામેલ છે. અહીંથી જે જીતીને જે આગળ જશે તે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં જશે. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 2 ભાગમાં ડિવાઇડ કરવામાં આવશે. ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયામાં અને ઓગસ્ટમાં જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ સ્વીડન ખાતે જશે, જે માટે અહીં ભાગ લઈ પ્લેયર્સને સમય અને પોઈન્ટ્સના આધારે સિલ્વર, બ્રોન્ઝ, ગોલ્ડ આપવામાં આવશે. આ ચેમ્પિયનશિપમાં પોઈન્ટ ઓછા સમયમાં જે જ કરનારને મેડલ આપવામાં આવશે. फंक्शनल फिटनेस स्पोर्ट्स फेडरेशन को इंडिया में प्रमोट कर रहे हैं हम लोग. फंक्शनल फिटनेस एक अर्बन स्पोर्ट्स अप्रोच है जो स्टार्ट हुआ था यूएसए में, जिसका इंटरनेशनल बॉडी का नाम है इंटरनेशनल फंक्शनल फिटनेस स्पोर्ट्स फेडरेशन, जो आज तक 2 वर्ल्ड चैम्पियनशिप करवा चुकी है और इंडिया में ये पहली बार नेशनल चैम्पियनशिप हो रहा है अहमदाबाद के कर्णावती क्लब में. हमारा एम है कि इंडिया में फंक्शनल फिटनेस रोड बेस करें और हमारे प्लेयर्स वर्ल्ड चैम्पियनशिप में पार्ट लें और ये गेम sooner or later is supposed to be inside the Olympics because ये one of the developing game है और अभी ये 35+ countries इसे worldwide practice कर रही है और जैसे आज हमारा इंडिया में हो रहा है नेशनल चैम्पियनशिप, वैसे आज ही यूएसए भी अपना फंक्शनल फिटनेस चैम्पियनशिप होस्ट कर रही है. हमारे यहाँ पे काफ़ी डिफरेंट एज कैटेगरीज होती है,
और फंक्शनल फिटनेस का लेवल होता है आउटडोर एंड इंडोर अप्रोच. सो इट इज़ नॉट एन इक्विपमेंट बेस्ड स्पोर्ट, इट इज़ एन बॉडी बेस्ड. तो आप अपने बॉडी को यूज़ करके स्ट्रेंथ एंड स्टेमिना कैसे डेवलप कर सकते हो उसके हिसाब से ये स्पोर्ट्स को डेवलप किया हुआ है. और ये एवरी ईयर इट गेट्स इम्प्रूव और नए नए जो टास्क होते हैं उसमें इम्प्रूव किए जाते हैं और इम्प्रूव किए जाते हैं. ब्यूरो रिपोर्ट, NS गुजरात न्यूज, अमदावाद. गीर सासण માં સિંહ દર્શન બંધ. સાવજોનો 4 મહિનાનો મિની વેકેશન. 4 મહિના માટે ગીર માં સિંહ દર્શન કરી શકાશે નહીં. જૂનાગઢમાં ગીરમાં સિંહ દર્શન કરવા માંગતા પ્રવાસીઓએ હવે 4 મહિના રાહ જોવી પડશે, એટલે કે હવે 16 જૂનથી સિંહોનું વેકેશન પડી ગયું છે, જેથી ગીરના અભયારણ્યમાં સિંહોનું દર્શન કરી શકાશે નહીં. 16 જૂનથી તમામ પર્યટકો માટે સિંહ દર્શન બંધ કરી દેવામાં આવ્યા. તો હવે 4 મહિના માટે ગીરમાં સિંહ દર્શન કરી શકાશે નહીં. 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી સિંહ દર્શન બંધ રહેશે, કારણ કે આ સમયગાળો વનરાજો માટે પ્રજાનકારનો સમય હોય છે, જેથી દર વર્ષે આ સમયગાળા દરમિયાન સિંહ દર્શન બંધ રાખવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે અહીં લાખોની સંખ્યામાં સહેલાણીઓ સિંહ દર્શન માટે આવતા હોય છે. દેવળિયા સફારી પાર્ક રાબેતા મુજબ કરવા ચાલુ રહેશે, પરંતુ 4 માસના વેકેશન દરમિયાન જીપ્સીઓને તમામ રૂટ બંધ થશે. પ્રવાસીઓ માત્ર દેવળિયા સફારી પાર્ક ચાલુ રહેશે. ચોમાસાની સિઝન સિંહો, દીપડા, હરણ, સાબર, ચિંકારા સહિતના મોટા ભાગના વન્યજીવોમાં ચોમાસાના સમય દરમિયાન પ્રજનકાળ ચાલતો હોય છે, જેથી વન્યજીવોના સંવનનમાં ખલેલ ન પહોંચે તે માટે વન વિભાગ દ્વારા 16 જૂન સાંસણ જંગલમાં 4 માસ માટેનું વેકેશન જાહેર કરવામાં આવે છે. આ વેકેશન 15 ઓક્ટોબરના રોજ પૂર્ણ થાય છે. આ વેકેશન દરમિયાન પ્રવાસીઓએ સિંહ દર્શન અને સફારી માટે લઈ જવામાં આવતા જીપ્સીઓના તમામ રૂટો બંધ કરી રાખવામાં આવ્યા છે. જો કે દિવાળીઓ સફારી પાર્ક રાબેતા મુજબ ચાલુ રહેશે. તો સહેલાણીઓ માટે 15 જૂન સિંહ દર્શન માટે છેલ્લો દિવસ રહ્યો હતો. છેલ્લી ગણતરી મુજબ સિંહોની સંખ્યા 523ની આસપાસ હતી. હવે આશરે 700થી ઉપર સવાજોની સંખ્યા પહોંચી છે. ત્યારે આ 4 માસનો સિંહો માટેનો સંવનનકાળ ગુજરાત માટે મહત્વનો સાબિત થયો. મનીષ ડાકી સાથે રવિન્દ્ર કંસારા, NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. મોરબી નગરપાલિકા તંત્ર નગરજનોને પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ રહ્યું છે અને છાશવારે પાણીના પ્રશ્ને મહિલાઓના મોરચા જોવા મળતા રહે છે. ત્યારે મોરબીની વિવિધ સોસાયટીની મહિલાઓએ પાલિકા કચેરીએ હલ્લા બોલ કર્યો હતો અને પાલિકા પ્રમુખને ઘેરાવ કરી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યો હતો. મોરબીની અવધ 4 સોસાયટીના રહેવાસી મહિલાઓને પીવાના પાણીની સમસ્યા હોય, જેથી આજે મહિલાઓનું ટોળું પાલિકા કચેરી દોડી ગયું હતું અને માટલા ફોડી વિરોધ દર્શાવ્યો હતો. તેમજ પાલિકા કચેરીએ પ્રમુખ કે ચીફ ઓફિસર ના મળતા તોરાએ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને બાદમાં પાલિકા પ્રમુખ કેતન વિલપરા કચેરીએ પહોંચતા તેનો ઘેરાવ કરી પ્રમુખની ચેમ્બરના જતા રોક્યા હતા, જેને પગલે થોડી વાર માટે માહોલ તંગ બન્યો હતો. પાણી અંગે મહિલાઓની ઉગ્ર રજૂઆતને પગલે પાલિકા પ્રમુખ યોગ્ય કરવાની ખાતરી આપી હતી. આ બાબતે વાત કરીએ તો નગરપાલિકા મોરબીમાં હાલ ચાલી રહેતી સત્તાની સાથમારીથી લોકોના પ્રાથમિક સુવિધાના પ્રશ્નો ટલ્લે ચડી ગયા છે, જેમાં ભગરભગતર ઉભરાવી જાહેર રોડ પર ગંદકીના ગંજ ખડકાઈ જવા અને પીવાના પાણીની સમસ્યા જેવા પ્રશ્નો આ નગરપાલિકા ઉલ્લેખવામાં નિષ્ફળ ગઈ હોય તેમ દરરોજ લોકો પ્રશ્ન થઈ રહ્યો છે. આજે સનારા રોડના અવધ 4 પાર્ક સોસાયટીના અને શ્રીજી પાર્ક સોસાયટીના મહિલાઓ પાણીની સમસ્યા લઈને નગરપાલિકા પહોંચ્યા હતા અને પીવાના પાણીની તાત્કાલિક વ્યવસ્થા કરાવવામાં આવે તેવી નગરપાલિકા પ્રમુખને ભારપૂર્વક રજૂઆત કરી હતી. જોઈએ હવે આ વિસ્તારના પીવાના પાણીની સમસ્યા કેટલા દિવસમાં ઉકેલાઈ શકાય છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, મોરબી. થરાદ વાવના દેવપુરા પુલ નજીક વધુ વળાંકને કારણે તેલ ભરેલા ટેન્કરે મારી પલટી, લોકોએ તેલની કરી લૂંટ. થરાદ વાવના દેવપુરા પુલ નજીક તેલ ભરેલા ટેન્કરે પલટી મારી હતી. કંડલાથી રાજસ્થાન તરફ જઈ રહેલા 12BT2328 નંબરનું ટેન્કર સવારના 10 વાગ્યાના સમયે દેવપુરા પુલ નજીક વધુ વળાંક હોવાથી ટેન્કરે પલટી મારી હતી. ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો. જો કે ટેન્કરે પલટી મારી હોવાનું આજુબાજુના ગામના લોકોને જાણ થતાં લોકો તેલની લૂંટ કરવા દોડી આવ્યા હતા. લોકોએ તેલની લૂંટ પડાપડી કરીને કરી હતી. જો કે દેવપુરા બિયોક ગામની શરમજનક ઘટના કહેવાય. એક બાજુ ટેન્કરે માલિકને સહકાર આપવાની જગ્યાએ લોકોએ ટેન્કરમાંથી તેલની લૂંટ કરી હતી. જો કે ટેન્કરે પલટી મારતા રોડ પર વાહનોની લાંબી કતારો લાગી હતી. વાવ પોલીસને જાણ કરતાં વાવ પોલીસ ઘટના સ્થળે દોડી આવી ટ્રાફિક હટાવી હતી.
દેવપુરા નજીક વળાંક વધુ હોવાને કારણે એક અઠવાડિયામાં 2-4 ગાડી પલટી મારે છે. તેમ છતાં તંત્ર દ્વારા નથી તો મૂકવામાં આવતો જમ્પ કે નથી તો કરવામાં આવતો રોડ પહોળો. આજે તેલ ભરેલા ટેન્કરે પલટી મારતા રોડ પર રેડાતા 2-4 બાઇક રોડ પર સ્લીપ મારી નીચે પટક્યા હતા. જોકે હજી તંત્રની ઊંઘ ઉડી નહીં. આથી પણ મોટો બનાવ બની શકે છે. શું તંત્ર મોટી ઘટનાની રાહ જોઈ રહી છે? યશપાલ સિંહ વાઘેલા સાથે NS ગુજરાત ન્યૂઝ, થરાદ. દાહોદ શહેરના સ્કૂલ વાહન ચાલકોએ હડતાળ પર ઉતરતા વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે પડતી મુશ્કેલીઓમાં સતત વધારો થતા વાલીઓની ચિંતામાં વધારો થયો છે. દાહોદ જિલ્લામાં વાહનોમાં ઓવરલોડ પેસેન્જર ભરવા એ આમ વાત બની ગયેલ છે. ત્યારે પોલીસ અને આરટીઓ વિભાગ ફક્ત સ્કૂલમાં ચાલતા વાહન ચાલકોને કાયદો બતાવીને ડરાવવામાં આવી રહ્યા છે. પોલીસ અને આરટીઓની નજર સમક્ષ ઓવરલોડ પેસેન્જર અને માલ ભરેલા વાહનો બે રોકટોક પસાર થઈ રહ્યા છે. તેવા વાહનો પર પોલીસ કે આરટીઓના અધિકારીઓને કોઈ જ કાર્યવાહી કરતા નથી. પોલીસ અને આરટીઓ અધિકારીઓ વધતી જતી હેરાનગતિનો વિરોધ કરીને આજે દાહોદના તમામ સ્કૂલ વાનના ચાલકોએ હડતાળ કરતા વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હવે જોવાનું એ રહેશે કે વહીવટતંત્ર અને વાહન ચાલકો વચ્ચે શું રસ્તો નીકળશે, તે ખાલી જોવાનું રહ્યું. સુરક્ષાના મુદ્દે અમે વાલીઓને પણ નમ્ર ખાસ અરજ કરીએ છીએ અને અપીલ કરીએ છીએ કે આપની મોટરસાઇકલ અથવા એક્ટિવા પર પણ અમારા ધ્યાનમાં આવેલ છે કે 3-4 છોકરાઓને બેસાડીને વહન કરો છો, તે પણ અયોગ્ય છે. એ બાબતે પણ અમે હવે ચેકિંગ વધારીશું અને એમાં પણ અમે ચલાવી લઈશું નહીં. સુરક્ષા મુદ્દે કોઈ પણ જગ્યાએ કોઈ પણ વાહન હોય, ચાહે તે મોટરસાઇકલ હોય, એક્ટિવા હોય, સ્કૂલ બસ હોય કે વાન અને મેક્સી હોય, કોઈ પણ વાહનમાં અમે ઓવરલોડ બાળકોને ચાલવા દઈશું નહીં. બાબતે અમારા પાસે કોઈ રિપોર્ટ નથી, પણ જે અમારી એમની માગણી છે કે અમને હમણાં થોડા દિવસ ચાલવા દો, પણ અમે વહીવટીતંત્ર એ મુદ્દે કોઈ બાંધછોડ કરવા માટે તૈયાર નથી. અમે સુરક્ષાનો મુદ્દો જ સ્પર્શે છે એવા કોઈ પણ વાહનને અમે એલાઉ કરીશું નહીં. મયુર રાઠોડ સાથે NS ગુજરાત ન્યૂઝ, દાહોદ. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.